હેલો સ્ટુડન્ટ્સ ચેપ્ટર નંબર ચૌદ પાણી હવે એમાં છે આપણે આગળ જોઈ ગયા હતા આપણે કેટલું પાણી વાપરીએ છીએ આ પાણી આપણને પ્રાપ્ત ક્યાંથી થાય છે ત્યાર પછી જળચક્ર વિશે ત્યાર પછી વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું વાદળ કઈ રીતે બને છે એ પણ જોયું હતું હવે ત્યાર પછી જોઈએ કે જો વરસાદ વધુ પડે તો શું થાય હવે આપણે એવું કહેતા હોય કે જો વરસાદ વધારે પડે તો અતિવૃષ્ટિ થાય છે એવું કહેતા હોય અને જો ઓછો વરસાદ પડે તો અનાવૃષ્ટિ સર્જાય છે જો વરસાદ વધારે પડે તો તે પાણીનું આપણે પૂરતી માત્રામાં સંગ્રહ ન કરી શકીએ તો આ પાણી બધું ક્યાં જાય ખેતરની અંદર ભરાયેલું રહે પછી તો કે નદી નાળા સરોવર આ બધું છલકાઈ જાય પાણીની માત્રા વધી જાય તો શું થાય નદી નાળા સરોવર બધું છલકાઈ જાય અને પાણી જવાની ક્યાંય જગ્યા જ રહે નહીં પરિણામે શું થાય તો કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે આપણે ઘણી વખત ન્યૂઝપેપરની અંદર પણ વાંચતા હોઈએ કે પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે શું થાય છે તો કે મોટા ભાગના મકાનો જે છે અથવા તો ગામ છે એ આખા ખાલી કરવા પડે છે અને મોટા ભાગના સ્થળો છે એ નાશ પણ પામે છે સજીવ વનસ્પતિ જેવી બીજી દરેક વસ્તુઓને પૂરની સ્થિતિનો સામનો કરવો પડે છે જો પાણીની માત્રા ખૂબ જ વધી જાય તો પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે એ રહે છે તો વધારે પડતો વરસાદ પણ હાનિકારક છે વરસાદ ખૂબ વધારે માત્રામાં પડે એ પણ હાનિકારક જ છે તો આ રીતે વધુ અતિમાત્રામાં વરસાદ ન થાય તો તે માટે પણ આપણે અમુક કારણો જવાબદાર હોય છે કે જેનું આપણે પૂરતી માત્રામાં ધ્યાન રાખી તો આપણે છે આવી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં જોઈએ હવે વરસાદનો સમય અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે જો વરસાદનો સમય તેની અવધિ એટલે કે એની લિમિટ મર્યાદા અને માત્રા વરસાદની બધા એ છે એ અલગ અલગ હોય છે વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે જો વિશ્વના અમુક એવા ભાગો છે એમાં આખા વરસ આખું વરસ સતત છે વરસાદ પડ્યા જ રાખે છે આપણે ભારત દેશ છે તો એમાં આપણે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે પણ વિશ્વના અમુક એટલા એવા ભાગો છે કે એમાં આખા વરસ દરમિયાન વરસાદ છે ચાલ્યા જ કરે છે જ્યારે એવા પણ સ્થાન છે જ્યાં વરસાદ કેટલાક દિવસો માટે જ પડે છે હવે આના પછી એવા પણ અમુક સ્થાન છે કે જ્યાં વરસાદ છે એ કેટલાક દિવસો માટે જ પડે એમાં અમુક મહિનાની પણ છે અમુક દિવસ માટે જ છે વરસાદ પડે છે આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં પડે છે જો અહીંયા એમ કીધું કે આપણા દેશમાં ક્યારે પડે વરસાદ ચોમાસામાં જ પડે છે મુખ્યત્વે ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે જો ઉનાળામાં ગરમીના દિવસો હોય એના પછી વરસાદ ચોમાસાની ઋતુમાં વરસાદ આવે તો આપણને રાહત પહોંચાડે છે અને ઠંડકનો અનુભવ થાય છે મોટાભાગના પાકની રોપણીનો આધાર વરસાદ પર રાખે છે મોટા ભાગની પાકની રોપણીનો આધાર કેના ઉપર હોય વરસાદ પર જ હોય વરસાદ પડે એટલે ખેતી થાય એટલે પાકની રોપણી છે એનો આધાર પણ છે વરસાદ ઉપર રાખવામાં આવે છે પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે મેં હમણાં જ આગળ કીધું કે અત્યંત વધારે વરસાદ પડી જાય તો પણ છે ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે જો અહીંયા નીચે છે એ જળચક્રની આકૃતિ આપેલી છે આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા ભારે વરસાદથી નદી સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે જો અહીંયા પૂરગ્રસ્ત વિસ્તારનું ચિત્ર આપેલું છે કે જ્યાં પૂર આવેલું છે તો કેટલું કેટલું નુકસાન છે એ સહન કરવું પડે પૂર આવે ત્યારે નદી સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે એનું નદી સરોવર એ બધા છલકાઈ જાય છે તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે હવે એવું થાય તો પાણી છે એ પૂરની અંદર પરિણમે એટલે કે પૂર આવી જાય છે તે ખેતરો જંગલો ગામડા અને શહેરોને પાણીથી ડૂબાળી શકે છે હવે એ પૂર આવી જાય તો એ ખેતર જંગલ ગામડા અને શહેર એને બધાને છે પાણીથી ડૂબાળી શકે અને ખૂબ મોટું નુકસાન થાય છે આપણા દેશમાં પૂરથી પાક પાલતું પ્રાણી સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન થાય છે આપણા દેશમાં છે એ પૂરથી છે પાકને નુકસાન થાય પાલતુ પ્રાણી હોય એને સંપત્તિ અને માનવ જીવન બધાને છે એ નુકસાન થાય છે પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે પૂરના સમયે પાણીમાં જે સજીવ રહેતા હોય એ પણ છે તણાઈ જાય પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે તે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે પછી શું થાય તો કે પૂરનું પાણી જ્યારે ઓછું થઈ જાય ત્યારે પાણીની અંદર જે સજીવ રહેતા હોય એ જમીનવાળા ભાગો ઉપર ફસાય જાય અને એ મૃત્યુ પામે વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ અસર કરે છે વરસાદ છે એ જમીન ઉપર રહેતા હોય સજીવો એના પર પણ અસર કરે છે હવે ત્યાર પછી જોઈએ આ જોયું પૂર પૂર આવે તો કેવા કેવા નુકસાન સહેવા પડે છે ખૂબ છે મોટા પ્રમાણમાં બધાને નુકસાન થાય છે ત્યાર પછી જોઈએ કે જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય હવે આગળના ટોપિકમાં એમ હતું કે વરસાદ વધુ માત્રામાં પડે તો અતિવૃષ્ટિ થઈ જાય અને લાંબા સમય સુધી વરસાદ પડે જ નહીં એટલે કે અનાવૃષ્ટિ સર્જાય તો હવે ત્યારે શું થાય એ જોઈએ શું તમે કલ્પના કરી શકો કે કોઈ વિસ્તારમાં એક વરસ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય હવે કોઈ એવો વિસ્તાર છે જ્યાં એક વર્ષ આખા વર્ષ દરમિયાન છે વરસાદ પડ્યો જ નથી તો શું થાય બાષ્પો સર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની ઘટ થાય છે જો બાષ્પીભવન દ્વારા જમીનમાંથી પાણીનું શું થાય ઘટ થાય છે અછત સર્જાય છે પાણીની કારણ કે તે વરસાદ સ્વરૂપે પા વરસાદ સ્વરૂપે પાછું નથી ફરતું હવે એ પાણી છે મહાસાગર અથવા તો સાગરમાં છે જ નહીં તો પાણી છે એ વરસાદ સ્વરૂપે પાછું આવતું જ નથી એટલે જમીન છે શું જાય સુકાઈ જાય જમીન છે એ સાવ સુકાઈ જાય ભૂગર્ભ જળમાં ઘટાડો થાય છે તેનાથી દુષ્કાળ આવી શકે છે હવે ભૂગર્ભ જળ પાણીની અંદર જે જમીનમાં હોય ભૂગર્ભ જળ એનો સાવ અછત છે એનો ઘટાડો થાય એનાથી શું આવે દુષ્કાળ પણ આવી શકે છે દુષ્કાળની પરિસ્થિતિમાં ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો મુશ્કેલ પડે છે હવે દુષ્કાળની પરિસ્થિતિમાં શું થાય તો કે ખોરાક છે એ એ પ્રાપ્ત કરવો આપણને મુશ્કેલ પડે છે કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે સાંભળ્યું હશે હવે તમે સાંભળ્યું હશે કે ક્યાંય દુષ્કાળ પડ્યો હોય એવા વિસ્તારનું શું તમે જાણકારી મેળવી છે કે આવા વિસ્તારમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે હવે આવા વિસ્તારમાં જે લોકો રહેતા હોય એને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે આ પરિસ્થિતિમાં વનસ્પતિ તથા પ્રાણીઓનું શું થાય છે હવે એવી પરિસ્થિતિ દુષ્કાળની પરિસ્થિતિ આવી તો વનસ્પતિ અને પ્રાણી એ મૃત્યુ પામે છે ખોરાક ન મળે એને પ્રાણીઓને તો શું થાય મૃત્યુ પામે છે તમારા માતા પિતા તથા પડોશી સાથે ચર્ચા કરીને સમાચારપત્રો તથા સામયિકોમાં વાંચીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવાનો કે દુષ્કાળ જે વિસ્તારમાં આવેલો હોય એ વિસ્તારના લોકો છે એનું શું થાય છે વનસ્પતિ અને પ્રાણી એનું પણ શું થાય છે એ બધા વિચાર છે એ તમારે રજૂ કરવાના છે આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ હવે આપણે પાણીને છે જાળવી કેવી રીતના શકીએ એ જોઈએ એની જાળવણી કેવી રીતના કરવી જોઈએ પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ પ્રાણીઓ તથા મનુષ્યો માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે જો પૃથ્વી ઉપર પાણીનો માત્ર નાનો ભાગ જ પૃથ્વી પર પાણી છે તો એનો માત્ર સાવ નાનો ભાગ છે વનસ્પતિ પ્રાણી અને મનુષ્ય એના માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે એને વાપરવા માટે મોટાભાગે પાણી મહાસાગરોમાં આવેલ છે મોટાભાગનું પાણી ક્યાં હોય છે મહાસાગરની અંદર આવેલું હોય છે જેને સીધું વાપરી શકાતું નથી જ્યારે ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકતા નથી હવે એ મહાસાગરનું પાણી છે એ ડાયરેક્ટ આપણે વાપરી શકતા નથી જ્યારે ભૂગર્ભ જળનું સાવ સ્તર વધારે ઘટી જાય ભૂગર્ભ જળની અંદર જમીનની અંદર જે પાણી છે એ સાવ ઘટી જાય ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ આપણે કરી શકતા નથી કારણ કે તેમાં પાણી છે જ નહીં એટલે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી પૃથ્વી પર પાણીનો જથ્થો સમાન રહે છે પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે સીમિત એટલે કે પૂરતો છે વધારે પ્રમાણમાં નથી અત્યંત સીમિત જ છે પૂરતો છે અને વધારે વપરાશના કારણે તે ઘટતો જાય છે પૃથ્વી ઉપર જે પાણીનો જથ્થો છે એનો આપણે વધારે ઉપયોગ કરીએ તો એ પણ પાણીનો જથ્થો છે એ ઘટતો જ જાય છે પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે પાણીની અત્યારે જે માંગ છે એ પ્રતિદિન વધી જ રહી છે એમાં દિન પ્રતિદિન છે એ વધારો થઈ રહ્યો છે વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે હવે વસ્તી વધારો તો થઈ રહ્યો છે દિન પ્રતિદિન તો એની સાથે છે એ પાણીના ઉપયોગ કરનારા લોકો વસ્તી વધે તો પાણીના ઉપયોગ કરનારા લોકો એની સંખ્યામાં પણ વધારો થાય છે મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે અનેક લાંબી કતારો દેખાવી એ એક સામાન્ય દ્રશ્ય છે મોટાભાગના શહેરોમાં શું હોય તો કે પાણી મેળવવા માટે લાંબી લાઈન કતાર મીન્સ લાઇન લાંબી લાઈન છે એ દેખાવી એ એક સામાન્ય દ્રશ્ય છે કે મોટા ભાગના શહેરમાં છે આવું જોઈ છે પાણી ભરવા માટે જો અહીંયા બધા ઘડા રાખેલા છે ડોલ રાખેલી છે તો પાણી ભરવા માટેની લાંબી કતાર લાંબી છે લાઈન ગોઠવેલી છે ખાવાની વસ્તુઓના ઉત્પાદન અને ઉદ્યોગમાં પણ પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે હવે ખાવાની વસ્તુ એના ઉત્પાદનમાં અને ઉદ્યોગમાં એમાં પણ છે પાણીના જથ્થા એમાં પણ પાણીનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે આવા જ કારણોથી વિશ્વના મોટા ભાગના પાણીની ઘટ થઈ રહી છે આવા અનેક કારણો છે કે જેના લીધે છે પાણીની ઘટ એની અછત સર્જાઈ રહી છે આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે એટલે આપણે પાણીનો છે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ એને સાચવી અને વાપરવું જોઈએ એનો છે એ બગાડ કરવો જોઈએ નહીં ખોટો આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી પાણીનો બગાડ ન થાય હવે જો આપણે સારી રીતે સાવચેતી રાખીએ પાણીનો બગાડ ન કરીએ એનો વ્યય થતો અટકાવીએ તો છે એ પાણી એનો જાળવણી છે આપણે કરી શકીએ છીએ ત્યાર પછી છેલ્લો ટોપિક છે જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ વરસાદી પાણી હવે વરસાદ સ્વરૂપે આપણને પાણી જે પ્રાપ્ત થાય છે એનો સંગ્રહ આપણે કેવી રીતના કરવો જોઈએ આપણે આગળના લેક્ચરમાં જોયું કે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે તો આ વરસાદી પાણીનો સંગ્રહ કરીને રાખવામાં આવે તો આખા વર્ષ દરમિયાન આપણે પૂરતું પાણી મળી રહે એ વરસાદ જે મુખ્ય સ્ત્રોત છે એનો જ આપણે સંગ્રહ કરીએ તો આખા વર્ષ દરમિયાન આપણે ક્યારેય પાણીની અછત સર્જાય નહીં અને આપણને પાણી છે પૂરતું મળી રહે અને આપણને પાણીની અછત છે એ સર્જાય નહીં અને આપણે એનો બગાડ થતો અટકાવી શકીએ છીએ પાણીનો વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે જો શું કીધું અહીંયા કે પહેલાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હવે એનો સંગ્રહ થઈ ગયો અને પછી આપણે એ પાણીનો યુઝ કરવાનો એ જે સંગ્રહ કરેલું છે વરસાદનું પાણી એનો યુઝ કરવાનો અને તે પાણીની ઉપલબ્ધતામાં એમાં વધારો કરવાનો એક સારો ઉપાય છે આ ઉપાયથી વરસાદના પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કરે છે જો એકત્રિત એટલે એકઠું વરસાદનું પાણી જે છે એ એકઠું કરવાનું એને ભેગું કરવાનું વરસાદી પાણીને એકત્રિત કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહેવામાં આવે છે વરસાદ આવે તો હવે એ પાણીને એકત્રિત એકઠું કરી અને એનો આપણે સંગ્રહ કરવાનો છે વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત કરો એનો મુખ્ય હેતુ શું કે પાણી જ્યાં પડ્યું હોય ત્યાં જ એને એકઠું ત્યાં જ એને ભેગું કરવાનું છે વરસાદના એ પાણીનું શું થાય છે જે એવા વિસ્તારોમાં પડે છે જ્યાં મોટા ભાગે સિમેન્ટ સિમેન્ટ રસ્તાઓ અને હોય છે જો વરસાદનું એ પાણી ક્યાં જાય જે કોન્ક્રીટના રોડ હોય અને મકાન હોય તો વરસાદી પાણીનું શું થાય એમાં જમીન જમીન હોય તો એની અંદર પાણીનો સંગ્રહ થઈ જાય પણ જ્યાં સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા છે મકાન છે પાકા મકાન હોય તો એની અંદર જે વરસાદ જો ત્યાં વરસાદ પડ્યો હોય તો એ પાણીનું થાય શું તે નાળાઓમાં વહી જાય છે ખરું ને એ નાળાઓ એના દ્વારા પાણી વહી જાય છે કારણ કે જમીનમાં તો ઉતરી શકતું નથી એ પાણી આ પ્રકારે વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદીઓ તથા સરોવરો સુધી પહોંચી જાય છે હવે આવા પ્રકારમાં જે વરસાદની પાણીનો ભાગ અમુક ભાગ છે વહી જાય અને નદી અથવા સરોવર સુધી પહોંચી જાય છે જે અત્યંત દૂર હોય છે નદી અને સરોવર સુધી એ ભાગ છે એ પાણીનો ભાગ વહી જાય કે જે દૂર હોય છે પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે હવે એ પાણી જમીનની અંદર ઉતર્યું નથી કારણ કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ છે તો ત્યાં જે વરસાદી પાણી પડ્યું હોય એ જમીનમાં તો ઉતરવાનું નથી તો એને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે એની જરૂર હોય છે વરસાદના પાણીના સંગ્રહની અહીં બે રીતોની ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતના કરવાનો અહીં બે રીત આપેલી છે જોઈએ સૌ પ્રથમ પેલી છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ જો અહીંયા આકૃતિમાં પણ આપેલું છે કે છત મકાનની ઉપર છત છે તો એની ઉપર છે એ વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતના કરેલો છે એ અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં જોઈએ એના વિશે શું કીધું છે આ રીતમાં મકાનોની છત ઉપર એકત્રિત વરસાદી પાણીના સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે શું કરવાનું કે વરસાદી પાણી આવ્યું છે એને એકત્રિત એટલે એકઠું કરી અને સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે જો અહીંયા એક ટેન્ક છે એની અંદર પાઇપ પાઇપ ગોઠવેલી છે એની દ્વારા છે એ પાણી પહોંચાડે છે આ પાણીમાં છત પર રહેલ માટીના કણો હોઈ શકે છે હવે એ પાણીમાં છત ઉપર માટીના કણો હોય ધૂળ રજકણ હોય તો એ પાઇપમાં પાઈપમાં જે પાણી આવે છે તો એ કેવું હોય માટીવાળું હોય પાણી એમાં થોડા રજકણો માટી માટીના કણો પણ હોઈ શકે છે જેનો ઉપયોગ કરતાં પહેલાં ગાળવું આવશ્યક છે હવે એનો ઉપયોગ કરીએ આપણે એની પહેલાં પાણીને શું કરવું જોઈએ ગાળવું જોઈએ આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે હવે આ પાણીના સંગ્રહણ ટેન્ક જે ટેન્કમાં આપણે એકઠું કરવાનું છે પાણી એને એકત્રિત કરવાના સ્થાને એને એકઠું નહીં કરવાનું એના સ્થાને શું કરવાનું તો કે સીધું જ પાઇપ દ્વારા છે એ જમીનમાં જે ખાડો બનાવેલ છે એના સુધી લઈ જઈ શકાય છે ત્યાંથી તે માટીમાં ઉતરી ભૂગર્ભ જળની પુનઃ પૂર્તિ કરે છે હવે ત્યાંથી શું થાય એ માટીમાં ઉતરી જાય પાણી અને ભૂગર્ભ જળ જે જમીનની અંદર ભૂગર્ભ જળ છે એની પુનઃપૂર્તિ એટલે કે એને પાછું મેળવી શકાય છે એવી રીતના એનું ફરી એની પૂર્તિ કરે છે આકૃતિમાં છે એ પ્રમાણે ભૂગર્ભ જળ જો અહીંયા નીચે જમીન છે એની અંદર ભૂગર્ભ જળ સ્વરૂપે આ પાણી સંગ્રહાય છે બીજું એક બીજો વિકલ્પ છે કે રસ્તાની બાજુ ઉપર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ જો એક બીજો વિકલ્પ શું છે એક તો છત વાળો વિકલ્પ જોઈએ આપણે હવે બીજો શું છે તો કે રસ્તાની બાજુ ઉપર બનાવેલ નાળાઓમાંથી પાણી છે એ સીધું જ જમીનમાં પહોંચાડી દેવાનું હવે જે નાળાઓ બનાવેલા છે એના દ્વારા એના થ્રુ છે એ પાણી ડાયરેક્ટ જમીનની અંદર જ પહોંચાડી દેવાનું છે આ રીતે છે એ આપણે વરસાદી પાણીનો સંગ્રહ એની બે રીત જોઈએ આ રીતે આપણે છે પાણીનો સદુપયોગ કરવો જોઈએ અને પાણીનો વ્યય થતો છે અટકાવવો જોઈએ એનો બગાડ થતો અટકાવવો જોઈએ તો આપણે આ રીતે શું જોયું કે પાણીનો બચાવ કરવો જોઈએ પાણીનો વ્યય થવા દેવો જોઈએ નહીં જો આવી સ્થિતિની અંદર આપણે પાણીનો બચાવ કરીએ તો આપણે આખા વર્ષ દરમિયાન ઘણો બધો પાણીનો બચાવ કરી શકીએ છીએ આપણે થોડો થોડો બચાવ કરી અને આખા વરસમાં સારો એવો પાણીનો જથ્થો છે એનો બચાવ કરી શકીએ તો આવી બધી પ્રવૃત્તિ દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ જે બધી પ્રવૃત્તિ દર્શાવેલી છે એના દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને પાણીનો આ રીતે બચાવ કરી અને આપણે પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકીએ છીએ આપણે પાણી બચાવેલું હશે તો જ તો એ જ પાણી આપણે ભવિષ્યમાં કામ આવવાનું છે તો આ રીતે અહીં છે એ આપણું ચેપ્ટર પૂરું હવે આગળનું ચેપ્ટર જોઈએ આના પછીના વિડીયોમાં